નમસ્તે વિદ્યાર્થીઓ, હું ધીરજ સર આપ સૌનું મારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ નંબર 8 વ્યક્તિત્વ, એની અંદર આપણે વ્યક્તિત્વ માપનની વિવિધ પદ્ધતિઓની ચર્ચા કરી રહ્યા છીએ. હવે મહત્વની જે સૌથી વધારે ઉપયોગ થતી એવી પદ્ધતિઓ જે છે એ છે પ્રક્ષેપણ પદ્ધતિઓ. આપણે આગળ નિરીક્ષણના અહેવાલો એ ઉપરાંત આત્મવૃત્તાંતની બધી જે કસોટીઓ છે એની ચર્ચા કરી, પણ આ કસોટીની અમુક મર્યાદાઓ છે. એ મર્યાદા દૂર કરવા માટે પ્રક્ષેપણ કસોટી વિકસાવવામાં આવી છે અને એના દ્વારા વ્યક્તિત્વનું માપન કરવાનું. જેમ કે કઈ મર્યાદા છે, તો કે કસોટી છે એ વ્યક્તિની માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. નિરીક્ષણ એવા દ્વારા વ્યક્તિ બહાર વર્તન કરતો હોય, વર્તનના આધારે આપણે એના વ્યક્તિ, પણ એના અજ્ઞાત મનમાં જે માહિતી રહેલી છે, અનકોન્સેન્ટ માઇન્ડમાં જે મેટર પડેલી છે, એ આ આગળની જે ટેકનિકો જે છે એના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકતા નથી. એટલા જ માટે અજ્ઞાત મનની જે માહિતી જે છે એ સૌથી મહત્વની માહિતી છે. એ માહિતી આપણને પ્રાપ્ત થાય તો વ્યક્તિત્વનો અભ્યાસ આપણે સારી રીતે કરી શકીએ. એટલા માટે પ્રક્ષેપણ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. એની પાછળના કારણોની વાત કરી, કયા કારણોને કારણે, તો કે અજ્ઞાત કે અર્ધજ્ઞાત લાગણીઓ, આવેગો, મનોવલણો, પ્રેરણાઓ વગેરે માપવા માટે અને જાણવા માટે પ્રક્ષેપણ પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. એક માર્ક્સની અંદર એ પ્રશ્ન છે કે શા માટે પ્રક્ષેપણ પદ્ધતિઓ જે છે વિકસાવવામાં આવી છે, તો એનો જવાબ છે કે અજ્ઞાત કે અર્ધજ્ઞાત અર્ધજ્ઞાત લાગણીઓ, આવેગો, મનોવલણો, પ્રેરણાઓ વગેરેને કહેવાય ને આકારવા માટે, એટલે કે માપવા માટે પ્રક્ષેપણ પ્રવૃત્તિઓ જે છે એ વિકસાવવામાં આવી છે. એ ઉપરાંત આપણે એમ કહીએ, વ્યક્તિ સામે આ પ્રક્ષેપણ પ્રવૃત્તિનું સ્વરૂપ કેવું છે, તો આપણે જરાક એટલે કે એની રચના કેવી છે, એમાં કઈ રીતે પ્રતિભાવ આપવાના હોય છે, એનો ઉપયોગ કઈ રીતે કરવામાં, એ કસોટીઓ કેવા સ્વરૂપની હોય છે, બરોબર, આપણે એની થોડીક બ્રેકગ્રાઉન્ડ જોઈ લઈએ એટલે તમને થોડુંક કસોટી સમજવામાં સમજણ પડે, ખ્યાલ આવે. કે વ્યક્તિ સામે અનિશ્ચિત, અસ્પષ્ટ અને અવ્યવસ્થિત માળખામાં ઉદ્દીપક રજૂ કરવું. તમારી જો આપણે આગળ જોઈ ગયા એમાં જે ઉદ્દીપક છે ને એકદમ ક્લીન છે, જેમ કે મનોવિજ્ઞાનની કસોટી અંદર સ્પષ્ટ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય કે તમને અંધારાનો ડર લાગે છે, શબ્દ એકદમ ક્લીન છે, પણ આની અંદર તો કેવું હોય છે કે તમારી સામે જે ચિત્રો રજૂ કરવામાં છે સંદિગ્ધ સ્વરૂપના હોય છે, અસ્પષ્ટ હોય છે, અનિશ્ચિત. એનો જવાબ કોઈ પણ વ્યક્તિએ ગમે એને મનમાં આવે એવો આપી શકે. જેમ કે દોર શાકના શાહીના ધાગાની જે કસોટી છે એની અંદર અલગ અલગ શાહીના ધાબા હોય છે, બરોબર, એ ધાબા જે છે એ વ્યક્તિને ગમે તેવા દેખાય, સીધી વાત છે. કોઈ પણ ધાબું છે આમ ડાઘો હોય એમ, બરોબર, કેમ કે તમને શું દેખાય છે, મને કંઈક અલગ દેખાય, બીજી વ્યક્તિને કંઈક અલગ દેખાય, બરોબર, એટલે કેવા હોય છે, અસ્પષ્ટ હોય છે. આ ઉદ્દીપકો અચોક્કસ ચિત્રો, અચોક્કસ તસવીરો, અચોક્કસ આકાર, શાહીના ડાઘા કે અધૂરા વાક્યોના સ્વરૂપમાં હોય શકે. ઘણી બધું હોય છે કે એ અડધા ચિત્રો હોય છે, અથવા તો એ ફોટાઓ હોય છે કે ફોટાને આપણે ભેગા કરવાના હોય છે, ફોટા વિશે તમારા વિચારો રજૂ કરવાના હોય છે. જેમ કે નદી કાંઠે એક વૃદ્ધ વ્યક્તિ બેઠો છે, બરોબર, તો તમને એમ પૂછવામાં કે આ વૃદ્ધ વ્યક્તિ શું કરી રહ્યો છે, શું વિચારી રહ્યો છે, તો અલગ અલગ જવાબ. કોઈ એમ કે નિવૃત્ત થઈ ગયો છે એટલા માટે નદી કાંઠે જઈને પથ્થર ઉપર શાંતિથી બેઠો છે, કોઈ એમ કે ઘરમાં ઝઘડો થયો છે એની પત્ની જોડે એટલે આવીને બેઠો છે, ઘણા એમ કે શહેરના કલવલાટ ઘોંઘાટયુક્ત વાતાવરણથી શાંતિ મેળવે, એટલે વ્યક્તિના મનમાં જેવા વિચારો આવે એવા વિચારો વ્યક્તિ કહી શકે છે. એટલે કે એ કસોટીની અંદર શું હોય છે કે વ્યક્તિએ વ્યક્તિ પ્રતિભાવ કહેવાય ને એનો પ્રશ્ન જે છે એકદમ ક્લીન હોય છે, એટલે ઘણા ઘણા અંશે આપણે સરખું જોવા મળે. જ્યારે આની અંદર એક વ્યક્તિ પાસે જવાબ મેળવો એવો જ બીજા વ્યક્તિ પાસે મળવાની કોઈ સંભાવના જાજી રહેતી નથી. દરેક વ્યક્તિ પોતાના અનુભવ અને અનકોન્સેન્ટ માઇન્ડમાં પડેલી માહિતી દ્વારા અથવા તો એની અસર દ્વારા વ્યક્તિ એના જવાબો આપતો હોય છે. એટલે કે આવા ઉદ્દીપકોને જોઈને વ્યક્તિએ પોતાની રીતે તેનું અર્થઘટન
કરીને વર્ણન કરવાનું હોય છે, અર્થઘટન પોતાની રીતે કરવાનું હોય છે. બરોબર, મેં હમણાં તમને કીધું એમ કે એક ચિત્ર રજૂ કર્યું, નદી કાંઠે કોઈ વૃદ્ધ વ્યક્તિ આમ કરી ટેકો દઈને શાંતિથી બેઠો છે, તો તમને કયા વિચારો આવે છે? તો દરેક વ્યક્તિને પોતાના અનુભવ અને અનકોન્શિયસ માઇન્ડની અંદર પડેલા જે અનુભવો છે કે માહિતી પડેલી છે એના આધારે એ આપશે. વ્યક્તિને ખબર ન હોય કે હું જવાબ એ આપું છું એ મારા અંગત છે, આની અંદર વ્યક્તિની અંગત લાગણીઓ પ્રગટ થતી હોય છે. એટલે કે ત્યારે વ્યક્તિ પોતાની ઈચ્છાઓ, આશાઓ, ડર, આકાંક્ષાઓ, ગમો, અણગમો, પસંદગી, ના પસંદગી વગેરેનું અજાણતા જ પ્રક્ષેપણ કરે છે. જેમ કે કોઈ વ્યક્તિને પતિ પત્નીના વચ્ચેના ઝઘડા થતા હોય તો એનું ચિત્ર જોયું ને તેમ કે એની પત્નીથી ઝઘડો થયો છે અને એટલા જ માટે એ નદી કિનારે આવીને બેઠો છે. કારણ કે વાસ્તવમાં એ પોતાનો અનુભવ કહેતો હોય છે, ચિત્રનું નહીં. એને ખબર નથી હોતી હું મારી મેટર રજૂ કરું છું એમ. એટલે કે પસંદ ના પસંદ વગેરે અજાણતા જ પ્રક્ષેપણ કરે છે. આ રીતે તેનું આંતરિક અને અજાગ્રત મનમાં સંગ્રહાયેલી વાતો રજૂ કરે છે, જે તેના વ્યક્તિત્વના અંદાજ કાઢવામાં કે એનું માપન કરવામાં ઉપયોગી સાબિત થાય છે. ટૂંકમાં પ્રક્ષેપણનો પેલા થોડોક અર્થ સમજીએ કે સાદી સિમ્પલ વાત કરું, પ્રક્ષેપણ એટલે કે પોતાના માનસનું અન્ય પર આરોપણ કરવું. એટલે કે આમાં શું થાય કે આપણા વિચારો હોય ને, સાદી કે આપણે ગુજરાતી કહેવત પ્રમાણે કહું તો દોષનો ટોપલો બીજાના માથે ઢોળી દેવો, એના જેવી વાત છે પ્રક્ષેપણની અંદર. કે હોય આપણી વાત પણ આપણે શું કરીએ છીએ, બીજા ઉદ્દીપક ઉપર ઢોળી. જેમ કે કોઈ ક્રિકેટર હોય તો એ આઉટ થઈએ તો પીચનો વાક કાઢે, અમ્પાયરનો વાક કાઢે, બોલનો વાક કાઢે. આમાં વાસ્તવમાં એ અંદર રહેલી ભાવના એ શું થાય છે, બીજા ઉદ્દીપકો દ્વારા બહાર આવતી હોય છે. તો આપણે પ્રક્ષેપણ જે છે એનો અર્થ પહેલા સમજીએ કે એની વ્યાખ્યા જોઈ લઈએ કે વ્યક્તિત્વ માપનની જે પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના લખાણો, કાર્યો કે વિવિધ પરિસ્થિતિઓનું અર્થઘટન કરતા સહેજ રીતે પોતાના આંતરિક મનોભાવો, ચિંતાઓ, કહેવાય ને કે એક એસણો એટલે કે સંઘર્ષો કે વિચારો પ્રગટ કરી કે તેવી પ્રયુક્તિઓને પ્રક્ષેપણ પ્રયુક્તિઓ કહે છે. એટલે કે ફરીથી રિપીટ કરું છું એટલે તમને ખ્યાલ આવે કે વ્યક્તિત્વ માપનની જે પ્રયુક્તિઓ દ્વારા વ્યક્તિ પોતાના લક્ષણો, કાર્યો, વિવિધ પરિસ્થિતિઓનું અર્થઘટન કરતા સહેજ રીતે જ પોતાના આંતરિક મનોભાવ, ચિંતાઓ, એસણાઓ કે વિચારો પ્રગટ કરે કે તેવી પ્રયુક્તિઓને પ્રક્ષેપણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. આમાં શું છે, વ્યક્તિ પ્રયુક્તિ અજાણતા જ એની અંદર પડેલા મનોભાવો, ચિંતાઓ, અન્ય પ્રત્યેની ધૃણા, તિરસ્કાર, વિચારો પ્રગટ કરી દે, એ અજાણતા, તેમાં એ પોતે હેતુપૂર્વક નથી કરતો, અજાણતા કરે છે. તો આવી પ્રયુક્તિને પ્રક્ષેપણ પ્રયુક્તિ કહેવામાં આવે છે. તો એની અંદર આપણે સૌ પ્રથમ જોઈએ રોરસાના સાહીના ધાબાની કસોટી જોઈએ. બરોબર, અવનવર પરીક્ષાની અંદર પણ પૂછાય છે રોરસાના સાઈના ધાબાની કસોટીઓ. બરોબર, તો એ કસોટીની વાત કરું તમને, પરીક્ષામાં પૂછાય છે, કહેવાય ને રોરસાક નામના મનોવિજ્ઞાની, એટલે કે એનું આખું નામ છે હરમન રોરસાક. બરોબર, નામના સ્વિટ્ઝરલેન્ડના મનોવિજ્ઞાની કે 1921માં આ કસોટી વિકસાવી છે. એને શું કર્યું કે એક સફેદ કહેવાય ને સફેદ ચોરસ કાગળનો ટુકડો લીધો, એને વચ્ચેથી વાળી દીધો, વાળી દીધા બાદ વચ્ચે સાઈડ ઢોળી દીધી અને બે ભેગું કર્યું. તમે સમજો છો કે જ્યારે વચ્ચે આપણે કોઈ કલર કે સાઈડ ઢોળી દઈએ પછી એમ ખોલી તો બંને બાજુ એક સરખી છાપ હોય, તો આવા કેટલા બધા કાગળના ટુકડા ઉપર ઢોળીને વાળીને કર્યું. પછી એમાંથી એને 10 પસંદ કર્યા, અલગ અલગ સાઈથી, લાલ, કાળી, એવી અલગ અલગ કલરથી અની સાયો ઢોળી, કલરો ઢોળ્યા, સાયના શબ્દ બીજા શબ્દ એમ કીધું કલર ઢોળ્યા, અને પછી એમાંથી 10 એવા કાળ છે એ પસંદ કર્યા, અને પછી એનો ઉપયોગ કરી અને વ્યક્તિત્વ માપવાનો પ્રયત્ન કર્યો. એટલે કે એ પછી કાળ કહેવાય ને વિધેયને દેખાડતા કે આમાં તમને શું દેખાય છે, તમને એટલે વિધેય કે આની અંદર મને ચામાચીડિયું દેખાય છે કે પતંગિયું દેખાય છે કે શરીરના કોઈ, એટલે એને જે દેખાતું હોય એ કહેતા હોય છે. એમ 10 કાર્ડ દેખાડવામાં આવે છે. એટલે કે આ કસોટીમાં 10 સફેદ કાર્ડ પર સાહીના ધાબાની
કસોટીની રચના કરે છે. આ કસોટીમાં 10 સફેદ કાર્ડ ઉપર સાઈના ધાબા છાપેલા હોય છે. દરેક કાર્ડનું કદ 10x7 ઇંચનું હોય છે. દરેક કાર્ડનો આકાર ડાબી અને જમણી બાજુ સપ્રમાણમાં હોય છે અને 10 કાર્ડમાંથી 5 કાર્ડ સાઈના ધાબા કાળા હોય છે, એટલે કે કાળા ધાબાવાળા હોય છે અને 5 કાર્ડ રંગીન હોય છે. વિધેયે આ કાર્ડ આપવામાં આવે છે અને દરેક કાર્ડ એક પછી એક બતાવવામાં આવે છે અને વિધેયે તેના પ્રતિભાવો આપવાના હોય છે. આમાં શું હોય છે કે વિધેયને શાંતિથી બેસાડવામાં આવે છે. આમાં 10 કાર્ડમાંથી 5 કાર્ડ એવા હોય છે કે જે કાળા સાઈના ધાબાવાળા હોય છે અને 5 એવા હોય છે કે જે રંગીન સાઈના ધાબાવાળા હોય છે. વિધેયને એક પછી એક એ કાર્ડ દેખાડવામાં આવે છે. એ કાર્ડ ગમે તેમ ફેરવી, આમ ફેરીને પણ જોઈ શકે, આમ ફેરીને પણ, કોઈ પણ એ કોઈ કાર્ડ એવું નહીં કે આમ આમ જ જોવો, તમે આમ પણ જોઈ શકો, ચારે દિશા તરફ તમે એ કાર્ડને જોઈ શકો છો. અને પછી એ કાર્ડમાં જે એને દેખાતું હોય, પેલું કાર્ડ દેખાડતા ને જે દેખાતું હોય એની નોંધ કરવામાં આવે, પછી બીજું દેખાડે, પછી ત્રીજું, ચોથું, પાંચમું, એમ 10-10 કાર્ડ એને દેખાડે. જે દેખાતું હોય એને કહેવાનું હોય છે અને જે આપણે કહેવાય ને મનોવૈજ્ઞાનિક હોય છે કે મનોચિકિત્સક એની નોંધ કરતા જાય છે અને માહિતી ભરતા જાય છે. એટલે કે દરેક કાર્ડ એક પછી એક બતાવવામાં આવે છે અને વિધેયે તેના પ્રતિભાવો આપે છે. હવે કસોટીની કાર્યવાહી બે વિભાગમાં, એટલે કે એનું એનાલિસિસ જે છે ને બે વિભાગમાં કરવામાં આવે છે. નંબર 1 કર્તૃત્વ અને નંબર 2 અન્વેષણ. એટલે કે કર્તૃત્વમાં શું હોય છે કે પેલો બે વિભાગમાં એ આખી કસોટી ઉપયોગ કરવામાં આવે છે અથવા તો એની ટેકનિક બે વિભાગમાં છે. પેલું છે કર્તૃત્વ, તો એમાં શું હોય છે, નિષ્ણાંત ચોક્કસ ક્રમમાં એ કાર્ડ વ્યક્તિને દર્શાવે છે. ચોક્કસ પેલું આ, બીજું આ, ત્રીજું આ, એમ 10-10 ચોક્કસ ક્રમમાં દર્શાવે અને વ્યક્તિએ તેમાં એને શું દેખાય છે તે વર્ણવવાનું કહે છે. વ્યક્તિના પ્રતિભાવની નોંધ લેવાનું. પેલી વખત શું હોય છે તો કે ક્રમમાં 10-10 કાર્ડ દેખાડવામાં આવે, પછી વિધેય એટલે કે પ્રયોગ પાત્ર કે જે અસીલ કે દર્દી છે તે બરોબર એ કહે છે કે આમાં મને આવું આવું દેખાય છે. પછી અન્વેષણ, હવે આ બીજો તબક્કો છે, બીજો સ્ટેપ છે, બીજું પગથિયું છે કે અન્વેષણના તબક્કામાં પોતે દરેક ધાબામાં ઓળખેલા આકાર કઈ જગ્યાએ અને કઈ રીતે જોયા તે વ્યક્તિએ કહેવાનું હોય છે. પછી બીજા તબક્કામાં જેમ કે પેલા કીધું કે મને ચામાં ચીડ્યું દેખાતો, પછી કે તમને ક્યાં દેખાણું ચામાં ચીડ્યું એમ બરોબર, એમ તમારે એ કાર્ડની અંદર નિશાની કરવાની હોય છે બરોબર. ઓકે, એટલે કે એમ કઈ જગ્યાએ અને કઈ રીતે જોયું તે વ્યક્તિએ કહેવાનું હોય છે. પરયોગપ્રાતાની પ્રતિક્રિયાનું મૂલ્યાંકન હવે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, જેમ કે સ્થાન, વસ્તુ, નિર્દેશકો, એ ત્રણ બાબતને ધ્યાનમાં લઈ અને એનું અર્થઘટન અને વિશ્લેષણ કરવામાં આવે છે અને એના ઉપરથી વ્યક્તિત્વનું માપન કરવામાં આવે છે. તો અહીં આપણે પહેલી કસોટીની ચર્ચા પૂરી કરી. હવે આપણે જોઈએ વિષય અધિપ્રત્યક્ષ કસોટી, એટલે કે ટીએટી કસોટી, અને આપણે ગુજરાતીમાં કહીએ તો ચિત્ર પરથી વાર્તા બનાવવાની કસોટી, ગુજરાતીમાં આપણે એ કહી શકીએ એકદમ. બાકી ટીએટી કસોટી શોર્ટ ફોર્મ એનું છે. આ કસોટી છે ને ખાસ કરીને મરે અને મોર્ગન નામના જે મનોવૈજ્ઞાનિકો હતા એમણે બનાવી હતી. આની અંદર કેવા, જેમ ઓલામાં 10 કાર્ડ હતા તો આની અંદર 30 કાર્ડ હોય છે. અંદર અલગ અલગ ચિત્રો હોય, ચિત્રો તમને દેખાડવામાં આવે અને કહેવામાં કે આ ચિત્રમાં તમને શું દેખાય છે. તમારે એ ચિત્રમાં કોઈ હીરો હિરોઈન હોય એ રીતે તમારે, અથવા તો કોઈ પાત્ર હોય એ પાત્રની લાગણી, ફિલિંગ, આવે એ શું વિચારી રહ્યા છે, શું કરી રહ્યા છે એ તમારે એક વાર્તાની જેમ લખીને કહેવાનું હોય છે બરોબર. તો આમાંથી ઘણી બધી એવું થાય કે જે 30 કાર્ડ છે ને એ 30 કાર્ડમાંથી કેટલાક કાર્ડ જે છે ને એ પુરુષો માટે છે, કેટલાક કાર્ડ છે ને સ્ત્રીઓ માટે છે, કેટલાક કાર્ડ છોકરાઓ માટે છે, કેટલાક કાર્ડ છોકરીઓ માટે છે, કેટલાક કાર્ડ બે કે તેથી વધુ જૂથ માટે છે અને 20 કાર્ડ એવા છે કે જે બધા પ્રકારના વ્યક્તિઓ માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ અને આપણી પાસે બહુ ટાઈમ ન હોય. સમજી લો કે કોઈ વ્યક્તિનું ઝડપી આપણે વ્યક્તિત્વનું માપન કરવું છે તો માત્ર ને માત્ર 5 કાર્ડનો ઉપયોગ કરીને પણ આપણે એનું વ્યક્તિત્વનું માપન કરી છે. ફરીથી એક ફકરો જોઈ લઈએ કે મોર્ગન અને મરે આ કસોટીની રચના કરી, તમારા વનવર પરીક્ષામાં એક વાક્ય પૂછાય, મોર્ગન અને મરે આ કસોટીની રચના કરી છે ટીએટીની. આ કસોટીમાં 30 કાર્ડ ચિત્રોવાળા અને 1 કાર્ડ કોરું હોય છે, જ્યાં કોરું છે ને એમાં છેલ્લે ચિત્રની કલ્પના કરવાની હોય છે. જેમ કે ગુજરાતીની અંદર નહીં આવતું
કે મુદ્દા ઉપરથી વાર્તા બનો આના જેવો જ કોન્સેપ્ટ છે. આમાં ચિત્ર છે ઓલા મુદ્દા, મુદ્દાને મુદ્દો, મુદ્દા જે ગુજરાતી વ્યાકરણમાં પ્રશ્ન પૂછાય છે એ મુદ્દાને આપણે કલ્પના કરીને મગજમાં ચિત્ર બનાવીએ છીએ. આમાં ચિત્ર આપેલું હોય છે ને પછી આપણે છેલ્લે એમ કીધું હોય કે આ વાર્તાને યોગ્ય લાગે એવું તમે શીર્ષક આપો. એમ આની અંદર જે કોરું કાળ છે ને એની અંદર પણ વ્યક્તિ એ શીર્ષક જેવું જ કંઈક વિચારવાનું હોય છે કે આ છેલ્લા કાળમાં શું હોય શકે, બરોબર? ઓકે, એટલે એક કાળ કોરું હોય છે. કેટલાક કાળ પુરુષો માટે, કેટલાક સ્ત્રીઓ માટે, કેટલાક છોકરાઓ માટે, કેટલાક છોકરીઓ માટે, કેટલાક કાળ બે કે તેથી વધુ જૂથ માટે હોય છે, અને 20 કાળ એવા હોય છે કે જે બધા વ્યક્તિઓ માટે વાપરી શકીએ છીએ, અને કેટલાક સંજોગોની અંદર માત્ર અને માત્ર 5 કાળ દ્વારા જ વ્યક્તિત્વનું માપન કરી શકીએ છીએ. હવે અંદર શું કરે છે પ્રયોગ પાત્ર, આપણે એની વાત કરીએ તો કે પ્રયોગ પાત્ર આ કાળ જોઈને યોગ્ય લાગે તેવી વાર્તા બનાવે છે. ચિત્રમાં શું બની રહ્યું છે, તેમાં કઈ પરિસ્થિતિ વર્ણવવામાં આવી છે, ચિત્રમાં દર્શાવેલી વ્યક્તિઓ એકબીજા સાથે કેવો સંબંધ છે વગેરે વર્ણન કરતી વખતે કસોટીના ઉત્તર આપનાર વ્યક્તિ પોતાની જીવન પરિસ્થિતિ કે તેની મનોદશાનું પ્રક્ષેપણ કરે છે. વાસ્તવમાં આપણે એમ લાગે કે આપણે આ ચિત્રમાં જે કઈ છે એ કઈ છે, વાસ્તવમાં એવું નથી હોતું. પણ વાસ્તવમાં આપણે આપણા અનુભવો, આપણી લાગણીઓ, આપણા આવેગો, આપણા પૂર્વ અનુભવો, આપણા અનકોન્શિયસ માઇન્ડમાં પડેલા વિચારો, લાગણીઓ એને આપણે આ વાર્તા દ્વારા કરે, આપણી જ વાત કરતા હોઈએ છીએ. પણ આપણને ખ્યાલ નથી હોતો કે આપણે જે કંઈ ચિત્રનું અર્થઘટન કરીએ છીએ એ આપણી જ ફિલિંગ અભિવ્યક્ત કરીએ છીએ. એટલા જ માટે આને પ્રક્ષેપણ કસોટી કહેવામાં આવે છે. જ્યારે આનું અર્થઘટન કઈ રીતે કરવામાં આવે છે તો કે વાર્તામાં જે વિષય વારંવાર આવતો હોય તે વ્યક્તિત્વને જાણવામાં મદદરૂપ થાય છે. કહેવાય ને વારંવાર, ઘણી વખત તમે જો કોઈ લેટર લખતું હોય ને કે અથવા કોઈ વાત કરતું હોય તો એક વાત વારંવાર વારંવાર, અમુક વાતો એવી હોય છે કે વારંવાર વારંવાર રિપીટ કરતો તો સમજી જવાનું કે વ્યક્તિ આજે વારંવાર વારંવાર રિપીટ કરે છે ને એ જ એના વ્યક્તિત્વને અસર કરતી બાબતો છે એમ કહી શકીએ. એમ TAT કસોટીની અંદર વાર્તાની અંદર જે વાત વારંવાર આવતી હોય છે એના પર ફોકસ કરી અને એના વ્યક્તિત્વને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે છે. હવે ત્રીજું જે છે એ છે ચિત્ર, ચિત્ર દ્વારા હતાશાનો અભ્યાસ. તમે નાના હશો ત્યારે તમે ખાસ જોયું હશે કે ઓલી કાર્ટૂન નાની નાની વાર્તાઓ હોય, સિરીજો આવે, એની અંદર શું હોય કે કાર્ટૂન દોરેલું હોય પછી એનો ડાયલોગ આપેલો હોય, નામ કરીને આમ એરો કરેલો હોય કે આ વાક્ય આ બોલે છે ને. પણ આની અંદર શું હોય છે ખબર છે કે આની અંદર સમજી લો કે કાર્ટૂન દોરેલું હોય પણ તમે જોતા છો કાર્ટૂન દોરેલું હોય જે એ ડાયલોગ બોલતા હોય એ રીતના આ ડાયલોગ લખેલા હોય ને પછી આમ આપેલું કે આ આ ચિત્ર છે એ આ વ્યક્તિ બોલે છે, બરાબર? પણ આની અંદર શું હોય છે કે અહીંયા ડાયલોગ્સ નથી આપેલા હોતા, ખાલી આ જગ્યા કોરી હોય છે. અહીંયા વ્યક્તિએ જે વ્યક્તિનું માપન થતું ને વ્યક્તિત્વનું એને અહીંયા એ ડાયલોગ્સ લખવાના હોય છે, આવી રીતે કાર્ટૂનો આપેલા હોય છે, બરાબર? તો એ જયારે ડાયલોગ્સ બોલતો હોય છે ત્યારે એકબીજાને વધારે ને વધારે કહેવાય ને હતાશ કરે એવા ડાયલોગ, જેમ કે આ વ્યક્તિ લખાય કે તું મૂરખ છું તો સામે વાળો શું લાગે ખબર, તું મહામૂરખ છું, તો આ એમ કે તું મૂરખનો સરદાર છું, એમ આવી રીતે એકબીજા અંદર ડાયલોગ્સ લખવાના હોય છે. એટલે કે આ કોણે વિકસાવી તો આપણે એની વાત કરીએ. રોજેન જાઇવિંગે વિકસાવેલ આ પદ્ધતિમાં વ્યક્તિની હતાશા અને આક્રમકતાની આકરણી પર ધ્યાન કેન્દ્રિત. અંદર શું છે, તમારામાં રહેલી ગુસ્સો, તમારામાં રહેલું આક્રમકતા આ કસોટીની અંદર માપવામાં આવે છે. ખાસ કરીને બે બાબતો, હતાશા અને આક્રમકતા. તેમાં વ્યંગ ચિત્રો એટલે કે કટાક્ષ વાળા ચિત્રો, આ મેં કીધું કટાક્ષ વાળું જ કહેવાય, એમ કે તું મહામૂરખ છું તો બોલો કે તું મૂરખનો સરદાર છું, એમ એકબીજાની આક્રમકતા અને હતાશા દર્શાવે છે. એટલે કે વ્યંગ ચિત્રોની કાર્ટૂનની એક શ્રેણી હોય છે, એમાં દર્શાવતું એક પાત્ર બીજા પાત્રને હતાશ કરે છે અથવા તો કોઈ હતાશ કરનારી પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચે છે. એ વ્યંગ ચિત્રો જોઈને વ્યક્તિએ કહેવાનું હોય છે કે વિશ્લેષણ વડે જાણી શકાય છે કે આક્રમકતા કયા પ્રકારની છે અને કઈ દિશામાં કઈ દિશામાં થઈ રહ્યું છે. એટલે કે આની અંદરથી બે વસ્તુ આપણને જાણવા મળે કે વ્યક્તિની અંદર આક્રોશ કેટલો છે, પોતાના જીવનથી પોતાને હતાશા કેટલા છે કેટલી છે, સંબંધોની અંદર પણ હતાશા કેટલી છે એ જાણી શકીએ છીએ. અને નંબર 4 આપણે વાત કરી વાક્ય પૂર્તિની પ્રવૃત્તિ એટલે કસોટી. તમે ગુજરાતી પરીક્ષા અંદર, ગુજરાતી વ્યાકરણની અંદર આ ટાઈપના ગુજરાતી વ્યાકરણ પૂછાતું હોય છે, એની અંદર અમુક અધૂરા અધૂરા વાક્ય હોય, બરોબર? જેમ કે ખાલી જગ્યા ટાઈપના
એ આપણે ખાલી જગ્યા પૂરવાની હોય. એમ આની અંદર શું હોય છે કે વ્યક્તિ આગળ એકદમ મર્યાદિત શબ્દવાળા અધૂરા વાક્ય રજૂ કરવામાં આવે ને વ્યક્તિએ એ વાક્ય જોઈને જે ખાલી જગ્યા હોય ને એ ખાલી જગ્યા પૂરવાની હોય. જેમ કે આમ લખ્યું હોય કે મારું આપણે આ રીતે અંદર લખ્યું હોય કે મારા પિતા બરોબર, પછી આમ ખાલી જગ્યા આપેલું, પછી આ ખાલી જગ્યાની જે લાઈન છે ને એમાં તમે કઈ પણ તમારા પિતાજી વિશે લખી શકો છો. વાસ્તવમાં આપણે ખાલી ખાલી જગ્યા નથી પૂરતા હોતા, પણ આપણે જ આપણા પિતાજી વિશેની માહિતી અંદર લખતા. આમ કોઈ ડાયરેક્ટલી પૂછે કે તારા પિતાજી કેવા છે તો આપણે ડાયરેક્ટલી એમના વિશે સારી જ વાતો કરશું, પણ જયારે આવી રીતે કરવાનું હોય ને ત્યારે આપણા મનના ભાવો અંદર પ્રગટ કરી દેતા હોય છે બરોબર. એટલે આ બધા ઘણા બધા ખાલી જગ્યાના વાક્યો આપેલા છે, વ્યક્તિ પૂરે અને જે પૂરેલા વાક્યો હોય એની ઉપરથી એના વ્યક્તિત્વનું માપન જાણી શકીએ છીએ. ઓકે, એટલે કે આ પદ્ધતિમાં વ્યક્તિની આગળ મર્યાદિત શબ્દોવાળા અધૂરા વાક્યો રજૂ થાય છે, વ્યક્તિએ તેને પૂરા કરવાના હોય છે. વ્યક્તિ જે વાક્યો વ્યક્તિ જે પ્રકારો વાક્ય પૂરા કરે છે તેમાં એ વ્યક્તિની પ્રેરણા સંઘર્ષો અને મનોવલણનું પ્રતિબિંબ પડે છે. તમે વાક્ય કઈ રીતે પૂર્ણ કરો છો એમાં તમારી લાગણી આવેગો પ્રેરણા સંઘર્ષો મનોવલણો તમારી જાતીય પ્રેરણા બધું જ પ્રગટ થાય છે. એવું મનાય છે કે દરેક વાક્યમાં દર્શાવેલા જુદા જુદા વિષયો માટે પોતાના પ્રેરકો, પ્રેરકો એટલે પ્રેરણાઓ ઈરણ આવેગો બરોબર, પ્રેરકોને વ્યક્ત કરવાની તક વ્યક્તિને મળે છે દરેક વાક્યની. જેમ કે આપણે આની અંદર એક્ઝામ્પલ આપેલા છે કે મારા પિતા, પછી તો ઘણા લોકો ના પિતા સારા હોય, તેમ કે મારા પિતા સૌથી બેસ્ટ કહેવાય ને, બેસ્ટ છે, મહાન છે, મને એનું ગૌરવ છે. ઘણા એમ છે કે મારા પિતા તો કે સાવ કહેવાય ને મારઝૂડ કરતા એવું કરતા, તો મારા પિતા કે ખરાબ છે એવું પણ કોઈ લખે બરોબર. બીજું છે મારા માતાનું શ્રેષ્ઠ લક્ષણ, તો ઘણા લોકોને માતાનો અનુભવ સારો હોય તો સારું લખે, ન હોય તો નેગેટિવ પ્રકારનું લખે. પછી મારો સૌથી મોટો ડર, આપણને આમ તમને ડાયરેક્ટ પૂછવા તમે શેનેથી ડરો છો તો ન હો, પણ આ રીતે વાક્યમાં ખાલી જગ્યા પૂરતી વખતે આપણે આપણને જે ડર લાગતો એ જ લખી દઈએ કે મારો ડર તો કે ગરોળી વિશેનો, કે ઊંચી જગ્યાનો, કે અંધારાનો, કે એકલતાનો આપણે લખી દઈએ. અને ચોથું વાક્ય છે હું ખાલી જગ્યા અંગે ગર્વ અનુભવું છું. તો આની અંદર વાક્યો પૂરી અને વ્યક્તિ પોતાના આવેગો લાગણીઓ પ્રેરણાઓ હતાશા સંઘર્ષો પ્રગટ કરે છે અને મનોવૈજ્ઞાનિક આનું વિશ્લેષણ કરી અર્થઘટન કરી અને વ્યક્તિત્વનું માપન કરે છે. અને છેલ્લે જોઈ લઈએ આપણે માણસ દોરો કસોટી એટલે કે ચિત્ર પરથી વ્યક્તિત્વનું માપન. આની શું હોય છે ખબર છે, આ પદ્ધતિમાં તમારે બે વાક્ય અંદર ક્યારેક પૂછાય કે આ પદ્ધતિની અંદર વ્યક્તિને એક કોરો કાગળ આપવામાં આવે, પેન્સિલ આપવામાં આવે, રબડ આપવામાં આવે છે અને તેને માણસ દોરવાનું કહેવામાં આવે. તમને લાગે કે ચિત્રો પરથી કઈ રીતે વ્યક્તિત્વનું માપન થાય, તો તમને સમજાવું. સમજી લો કે એક વ્યક્તિ આવું ચિત્ર દોરે છે, બીજી વ્યક્તિ છે એ આ ટાઈપનું ચિત્ર દોરે છે, બરોબર. હવે આ બંને ચિત્રમાં તમે જોજો, આ ચિત્ર એકદમ વ્યવસ્થિત છે, બધી જ વસ્તુ બારીકાઈથી અંદર માહિતી આપેલી, જેમ કે સરસ મજાના વાળ ઓરેલા છે, બિંદી લગાવેલી છે, પછી નેણ વ્યવસ્થિત છે, આંખ વ્યવસ્થિત, નાક, પછી હોઠ કાન વ્યવસ્થિત છે, એની અંદર એરિંગ પહેરેલું છે, પછી સરસ મજાની ચોટી છે, પછી અહીંયા હાર પહેરેલું. જ્યારે અહીંયા તમે જુઓ તો વાળ અસ્ત વ્યસ્ત છે, આંખો આડી અવળી છે, નાક આડું અવળું, હોઠની જગ્યાએ નાકની જગ્યાએ ઊંચું અને આમ બીજું કંઈ દેખાતું નથી. તો આ બંને ચિત્રની અંદર જે આ વ્યક્તિ ચિત્ર દોરનાર જે છે એના વ્યક્તિત્વની વ્યવસ્થિત વ્યક્તિત્વની પહેચાન રજૂ કરે છે કે એ માણસ એનું વ્યક્તિત્વ એવું છે કે જીવન પ્રત્યે ઝીણામાં ઝીણી બાબતનું ધ્યાન રાખે છે અને પોતાના લક્ષ્ય પ્રત્યે પોતાના કાર્ય પ્રત્યે એકદમ જાગ્રત છે. જ્યારે અંદર તમે જુઓ તો એ વ્યક્તિ પોતે જ અસ્ત વ્યસ્ત છે, એટલે એનું લક્ષ્ય કયું છે, એ કયા તરફ એને જવું છે એની અંદર કઈ સ્થિરતા જોવા મળતી નથી. અને પછી આ ચિત્ર જોઈને વ્યક્તિને વાર્તા બનાવવાનું કહેવામાં આવે છે બરોબર. એટલે કે આ પદ્ધતિમાં વ્યક્તિને કોરો કાગળ
પેન્સિલ અને રબર આપીને તેને માણસ દોરવાનું કહેવામાં આવે છે. જ્યારે એ ચિત્ર પૂરું દોરાય ત્યારે સામાન્ય રીતે બીજી વિરુદ્ધ જાતિનું વ્યક્તિનું ચિત્ર દોરવાનું કહેવામાં આવે છે. જેમ કે પેલા આપણે સ્ત્રીનું ચિત્ર બનાવ્યું છોકરીનું, પછી કોઈ પેલા સ્ત્રીનું બનાવ્યું પછી છોકરાનું દોરવાનું કે, ને પેલા છોકરાનું ચિત્ર બનાવ્યું હોય તો પછી છોકરીનું, એટલે કે પેલા પુરુષનું બનાવ્યું તો પછી સ્ત્રીનું, ને સ્ત્રીનું પેલા બનાવ્યું તો પછી પુરુષનું, એમ વારાફરતી બંનેનું બનાવવાનું ચિત્ર દોરવાનું કહેવામાં આવે છે. પછી તેને એ વ્યક્તિ વિશે વાર્તા બનાવવાની હોય છે. જાણે કે દોરેલું ચિત્ર કોઈ નવલકથા કે નાટકનું પાત્ર હોય એ રીતે, જેમ કે પછી આના વિશે ચિત્ર કહેવાય વાર્તા બને, જેમ કે આ કોઈ પિક્ચરના હીરો હિરોઈન કેમ હોય એ રીતે, કે કોઈ વાર્તા કે કોઈ સાહિત્ય કેમ કે નવલકથાનું કોઈ પાત્ર હોય ને, એમ એના વિશે એક સરસ મજાની વાર્તા પણ બનાવવાની. આમાં બે કોન્સેપ્ટ પૂરો થાય છે કે વાર્તા પરથી જે બનાવે છે, જેમ કે આપણે આગળ જોઈએ ને TAT નો પણ કોન્સેપ્ટ છે અને ચિત્ર બનાવતી વખતે એની અંદર કેટલી સુધરતા છે, બંને રીતે આની અંદર માપન થઈ જાય છે. એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે કે આ પદ્ધતિનો સૌથી ઉપયોગ કોણે વધારે કર્યો છે, તો મેચો પરે કરેલો છે. મેચો પરે આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિત્વની આકારણી માટે ખૂબ જ કરેલો છે. તો અહીં આપણે વ્યક્તિત્વના જે ટોટલી પ્રશ્નો જે છે એ પૂર્ણ કરીએ છીએ. અને હવે આના પછીનો જે નેક્સ્ટ વિડીયો હશે એની અંદર નવો જ કોન્સેપ્ટ ને નવો જ મુદ્દો અને નવા જ પ્રશ્નની આપણે વાત કરશું. એ છે સ્વનો અર્થ અને એના વિકાસની આપણે વાત કરશું. સ્વ એટલે શું એને લગતી વાત કરશું. સેલ્ફ, સ્વ એટલે સેલ્ફ, બરોબર. તો અહીં આપણે આ પ્રશ્નની પૂર્ણાવતી કરી છે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. એ પેલા થોડીક વાત કરી દઉં કે જે મારા નવા મિત્રો છે એ ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે, જેથી કરીને બેલનું બટન દબાવે, જેથી કરીને એમને મારા નવા વિડીયો જે છે એની નોટિફિકેશન ઝડપી પ્રાપ્ત થાય અને એ વિડીયોનો લાભ લઈ શકે. તો તમે શાંતિથી વિડીયો જોવો છો એ બદલ થેન્ક યુ, ગુડ બાય. નેક્સ્ટ વિડીયોમાં મુલાકાત કરશું.